तेना माटे सौथी पहला एक कढ़ाई में 1/2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકવાનું છે. તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું સૂકું લસણ, ઝીણું સમારેલું આદું, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણું સમારેલું લીલું લસણ, ઝીણું સમારેલું લીલું મરચું, આ બધી વસ્તુને 1 મિનિટ સુધી સાતરી લેવાની છે. પછી તેમાં ઝીણું સમારેલું કેપ્સિકમ અને ઝીણું સમારેલું ગાજર નાખી દેવાનું છે. આ બધા વેજીટેબલ્સનું કોઈ પરફેક્ટ માપ નથી, તમને પસંદ અનુસાર તે વધારે કે ઓછા લઈ શકો છો. મેં અહીં 2 કપ સૂપના માપ પ્રમાણે બધું વેજીટેબલ્સ લીધું છે. તમે જેટલું સૂપ બનાવવા માગતા હો તો તે પ્રમાણે તમારે વેજીટેબલ્સ વધારે કે ઓછા કરી લેવા. બધા વેજીટેબલ્સને 1 મિનિટ માટે સાંતળી લેવાના છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને હલાવી લો. હવે 2 કપ પાણી નાખી દો. પાણી અને વેજીટેબલ્સને ઉકળવા દેવાનું છે ત્યાં સુધી આપણે કોર્નફ્લોરની સ્લરી બનાવી લેવાની છે. તેના માટે 1/2 ચમચી કોર્નફ્લોર અને તેમાં થોડું પાણી નાખી બરાબર રીતે મિક્સ કરી લો, ગાંઠ ના રહે તે રીતે, અને સાઈડ પર રાખી દો. હવે સૂપમાં 1 ચમચી ડાર્ક સોયા સોસ અને કોર્નફ્લોરની સ્લરી નાખી દેવાની છે. હલાવી લઈ અને 2 થી 3 મિનિટ માટે સૂપને ઉકળવા દેવાનું છે. જેમ જેમ સૂપ ઉકળશે તેમ ઘાટું થતું જશે. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે, સૂપ એકદમ રેડી છે સર્વ કરવા માટે. સર્વિંગ બાઉલમાં નીકાળી લઈ ગરમ ગરમ સર્વ કરો. આ સૂપને ગરમ ગરમ જ સર્વ કરવું, ઠંડુ નહીં મજા આવે પીવાની. તો ચાલો વિટામિન સી રીચ હેલ્ધી સૂપની રેસીપી જોઈ લઈએ. તેના માટે સૌથી પહેલાં એક કઢાઈમાં 1/2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે 4 થી 5 લસણની કળીની પેસ્ટ નાખી દો અને 10 સેકન્ડ જેટલું સાંતળી લેવાનું છે. હવે 1 ઝીણી સમારેલી ડુંગળી નાખી લસણ અને ડુંગળી બંનેને 20 થી 30 સેકન્ડ જેટલું સાંતળી લેવાનું છે. પછી તેમાં 1 લીલું મરચું ઝીણું સમારેલું, 1 નાનો ટુકડો આદુનો ખમણેલો, આ બધી વસ્તુને ધીમા ગેસ ઉપર 1 મિનિટ સુધી સાંતળી લેવાની છે. પછી તેમાં 1/2 કપ જેટલું પાણી નાખી દો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ચમચી મરી પાવડર, 1/2 ચમચી કોર્નફ્લોર અને પાણીની સ્લરી બનાવેલી છે તે નાખી દેવાની છે. હલાવી લઈ પછી તેમાં 1 લીંબુનો રસ નાખી દો, 1/2 કપ ઝીણી સમારેલી કોથમીર નાખી દો અને સૂપને 2 થી 3 મિનિટ માટે ઉકળવા દેવાનું છે. ઉકળી જાય એટલે ગેસ બંધ કરી સર્વિંગ બાઉલમાં નીકાળી ગરમ ગરમ સર્વ કરો. ખૂબ જ ફટાફટ બની જતું અને હેલ્ધી એવું આ સૂપ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. આ સૂપમાં બિલકુલ પણ ઘી કે તેલનો ઉપયોગ નથી કરેલો, તેથી જે લોકો ડાયટિંગ કરતા હોય છે તેમના માટે પણ આ વેઇટ લોસ માટે બેસ્ટ ઓપ્શન બની રહેશે. આ સૂપ તમે બ્રેકફાસ્ટ, લંચ કે ડિનરમાં ગમે ત્યારે લઈ શકો છો. તો ચાલો રેસીપી જોઈ લઈએ. હવે પ્રેશર કુકરમાં 2 કપ પાણી ગરમ કરવા મૂકવાનું છે. તેમાં 1/2 કપ મગની દાળ ધોઈ અને મેં 15 મિનિટ માટે પલાળી દીધી હતી તે નાખી દેવાની છે.
અહીં તમે ફૂતરાવાળી મગની દાળ પણ લઈ શકો। હવે તેમાં એક કપ દોઈ અને ઝીણી સમારેલી પાલક નાખી દેવાની છે। સ્વાદ મુજબ મીઠું હલાવી અને બે વિસલ સુધી બાફી લેવાની છે। અહીં મેં દાળને 15 મિનિટ માટે પલાળી રાખી હતી એટલે 2 વિસલમાં જ બફાઈ જશે। જો તમે દાળને પલાળી ન હોય તો 1 થી 2 સિટી વધારે કરી લેવી। કુકર ઠંડુ થાય એટલે તમે ખોલીને જોઈ શકો છો, દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે। હવે તેને આ રીતે વિસ્ક કરી લેવાની છે। આ સૂપ તમે બીમાર વ્યક્તિને પણ આપી શકો છો। એકદમ લિક્વિડ ફોર્મમાં આપવા માટે બ્લેન્ડર ચલાવી લેવું જેથી દાળ એકદમ એકરસ થઈ જશે। હવે તેમાં 1 ચમચી જેટલો મરી પાવડર નાખી દેવાનો છે। અડધા લીંબુનો રસ નાખી દેવાનો છે। બરાબર મિક્સ કરી લો। બસ રેડી છે એકદમ હેલ્ધી એવું મગની દાળ અને પાલકનું સૂપ। હવે તેને સર્વ કરી લઈએ। તો આ 0 ઓઇલ મગની દાળ અને પાલકનું સૂપ ચોક્કસથી ટ્રાય કરો। હેલ્ધી ન્યુટ્રિશનથી ભરપૂર છે આ સૂપ। તમે વેઇટ લોસમાં બીમાર હોવ ત્યારે અથવા તો રેગ્યુલર પણ આ સૂપ બનાવીને પી શકાય છે। તો જરૂરથી બનાવીને પીવો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ આ વિડીયો જરૂરથી શેર કરી દેજો। સૌથી પહેલાં પાણી ગરમ કરવા મૂકવાનું છે। અહીંયા હું 5 કપ પાણી લઈ રહી છું। તમારે જેટલા પ્રમાણમાં સૂપ બનાવવું હોય તે પ્રમાણે પાણી લેવું। પાણી ગરમ થઈ બોઇલ થવા આવે એટલે તેમાં 2 લીલા મરચાં ઝીણા સમારેલા, 1 ચમચી ખમણેલું આદું, 2 ડુંગળી ઝીણી સમારેલી, અહીં તમે સાથે બીજા વેજીટેબલ્સ ઝીણા સમારી અને નાખી શકો છો। હવે તેમાં નાખી દો 1 કપ બાફેલી મકાઈના દાણા, 4 ચમચી બાફેલી મકાઈની પેસ્ટ લીધી છે। મકાઈના દાણા કાઢી અને તેને મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી લેવાની। આ રીતે પેસ્ટ નાખવાથી સૂપનો કલર પણ સરસ આવશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે સૂપ। બરાબર મિક્સ કરી લો। હવે ઢાંકી અને 5 મિનિટ માટે ઉકળવા દેવાનું છે। પાંચ મિનિટ થઈ ગઈ છે। હવે તેમાં 1 લીંબુનો રસ, 1 ચમચી મરી પાવડર, સ્વાદ મુજબ મીઠું નાખી દો। હવે ફરી 1 મિનિટ જેવું ઉકળવા દેવાનું છે। છેલ્લે કોથમીર નાખી દો ઝીણી સમારેલી અને ગેસ બંધ કરી લો। બસ એકદમ રેડી છે આપણું સૂપ સર્વ કરવા માટે। બાઉલમાં સર્વ કરી લઈએ। ખૂબ જ હેલ્ધી છે આ સૂપ। તમે જોયું આપણે બિલકુલ પણ ઓઇલ કે કોર્નફ્લોરનો ઉપયોગ નથી કર્યો। બાળકો મોટા દરેક જણા સૂપ પી શકે છે। વેઇટ લોસ માટે પણ સારો એવો ઓપ્શન છે આ સૂપ। તો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી 0 ઓઇલ સ્વીટ કોર્ન સૂપ ચોક્કસથી બનાવો। બીજી આવી જ નવી નવી રેસિપીઝ જોવા માટે માય કુકિંગ દીવાને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી લેવું અને બાજુમાં આપેલું 2 આઇકન પણ પ્રેસ કરી દેવું।
તો ચાલો ફરી મળીએ નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.